अशारोमां आगळ वात करीए तो फॉरेस्ट एरियाना मंदिरोमां आवता मुलाकातीओ मुद्दे हाईकोर्टमां सुनावणी हाथ धराई। फॉरेस्ट विस्तार होवाथी लोको सूर्यास्त सुधी ज मुलाकात लई शके तेवू सरकारी वकीले निवेदन आप्युं हतुं। फॉरेस्ट एरियाना मंदिरोमां आवता यात्राळुओ पर हाईकोर्टनी महत्वनी टिप्पणी। फॉरेस्ट एरिया प्राणीओ माटे होय छे, माणसो माटे नहीं। अरजदारनी मांग पर हाईकोर्टे राज्य सरकार पासे जवाब मांग्यो। यात्राळुओं ने जंगलना मंदिरोमां केटला समय माटे मुलाकातनी मंजूरी छे तेवो सवाल हाईकोर्टे पूछ्यो छे। हाईकोर्टे त्रण सप्ताह माटे सुनावणी मुलतवी राखी छे। गीर जंगलना महादेव मंदिरमां मुलाकातीओने मंजूरी आपवा बाबते आ अरजी थई छे। जंगलना मंदिरोमां 24 कलाक सुधी अवरजवरनी परमिशन आपवानी मांग कराई। फोनलाइन पर अमारा संवाददाता जयेश जोड़ाई गया वधु विगतो साथे। जयेश, फॉरेस्ट एरियाना मंदिरोमां आवता जता मुलाकातीओ मुद्दे हाईकोर्टमां सुनावणी करवामां आवी हती। જીરલ હાઈકોર્ટમાં છે તે ગીરના જંગલોમાં આવેલા મહાદેવ મંદિરોની મુલાકાતની મંજૂરી માટેની છે તે એક અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। એ દરમિયાન આજે સુનાવણી દરમિયાન અરજદારે છે તે માંગ કરી હતી કે આ મંદિરો જે ફોરેસ્ટ એરિયામાં આવેલા છે ત્યાં મુલાકાતીઓને 24 કલાકની પરમિશન આપે, જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તમામ ફોરેસ્ટ એરિયા છે જેથી કરી અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની મંજૂરી લોકોમાં આપવામાં આવી છે, પરંતુ અરજદારની માંગ હતી કે 24 લાખ એન્ટ્રી આપવામાં આવે, જેને લઈ અને હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને છે તે નોટિસ પર કરીને જવાબ માંગવામાં આવ્યો છે કે ફોરેસ્ટ એરિયામાં કેટલા મંદિરો આવેલા છે, કયા કયા મંદિરો આવેલા છે અને તેનો સમયગાળો છે તે કેટલો છે, તે પ્રકારની માંગ સુપ્રીમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એક ટિપ્પણી પણ કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે ફોરેસ્ટ એરિયા છે તે સિંહ જેવા જંગલ પ્રાણીઓ માટે છે, ત્યાં તમે લોકો ન જઈ શકો, સિંહનો એરિયા છે, જેથી કરીને જો તમારે તેમના પ્રદેશમાં ફરવું હોય તો સિંહો પણ તમારા પ્રદેશમાં ફરશે, એ પ્રકારની ટિપ્પણી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી। જી બિલકુલ જયેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।